લક્ષ્મણસિંહ વાઘેલા. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અમારા યશસ્વી પ્રમુખ એવા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા સાંસ્કૃતિક સેલ અને દિયોદર લાયન્સ ક્લબના ઉપક્રમે અહીંયા પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અને તેમાં ભારતીય જનતા પાર્ટીના અમારા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી એવા આદરણીય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, દિયોદર સ્ટેટ રાજવી અમારા શ્રી લક્ષ્મણસિંહ બાપુ સાહેબ અને અન્ય જે વડીલોએ અમારા સાંસ્કૃતિક સેલ અને આ લાયન્સ ક્લબના કાર્યકર્તાઓને જે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ સાંસ્કૃતિક સેલના પ્રમુખ તરીકે તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય પાટીલ સાહેબને સાંસ્કૃતિક સેલ વતી અને બ્રાહ્મણ વતી મારા આશીર્વાદ આપું છું. સતમ જીવ સરદઃ અને ખૂબ ખૂબ લાંબુ આયુષ્ય અને નિરોગી રહે એવી અમારી શુભકામના. સ્ટેજ જગ્યાએ મળે છે એક ગીરના જંગલોમાં અને બીજા લાયન્સ ક્લબમાં. લાયન્સ એટલે રોયલ પ્રાણી, જે રોયલ એને કહેવાય જે બીજાનું પહેલાં વિચારે અને પોતાનું પછી વિચારે. આજે જે સુંદર કાર્યક્રમ લાયન્સ ક્લબે રાખ્યો છે પક્ષી માટે પક્ષી ઘર વિતરણ, એ ખરેખર પ્રશંસાને પાત્ર છે અને એમાં સોનામાં સુગંધ પડી છે કે સી આર પાટીલ સાહેબ, આપણા ગુજરાત રાજ્ય ભાજપના પ્રમુખ, એમનો જન્મદિવસ છે. તો એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે. સી આર પાટીલ સાહેબને આ વિસ્તારની જનતા વતી, તમામ સંગઠનો વતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે દિયોદર ખાતે લાયન્સ ક્લબ દિયોદર અને સાંસ્કૃતિક સેલ ભાજપા દ્વારા અહીં પક્ષી ઘર અને પક્ષીઓ માટે પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ લાયન્સ ક્લબ અને સાંસ્કૃતિક સેલ દ્વારા આ સેવાનું જે કાર્ય થઈ રહ્યું છે એને હું ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને અમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સેવાથી કાર્ય કરવા માટે.